चालो विद्यार्थी मित्रों, आजे आपणे सूर्य नियत संबंध छे तेना दाखलाओ अने तेनी जे अलग अलग रीतो छे तेनी समझूती मेळवीशुं। आजे आपणे नियत संबंधनी प्रथम पद्धति विकर्ण आकृतिनी रीत विशे समझूती मेळवीए। धारो के सहसंबंधित चल एक्स अने वायना अवलोकनोनी एन क्रमिक जोड़ एक्स वन वाय वन एक्स टू वाय टू डॉट 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 एक्स एन वाय एन छे। आ माहिती परथी विकर्ण आकृति दोरवामां आवे छे। हवे विकर्ण आकृतिना लगभग बधा ज बिंदुओनी शक्य तेटली नजीकथी पसार थाय तेवी एक रेखा दोरवामां आवे छे। जो वाय सापेक्ष चल અને એક્સ નિરપેક્ષ ચલ હોય તો આવી રેખાને વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા કહેવાય છે અને તે પરથી નિરપેક્ષ ચલ એક્સની આપેલ કિંમત પરથી તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત મેળવી શકાય છે। આ પ્રકારની રેખા દોરવા માટે કોઈ ગણતરીની જરૂર પડતી નથી, તેથી નિયત સંબંધ રેખાના અન્વયજનની આ સરળ અને ઝડપી રીત છે। પરંતુ આમ કરવામાં એક સમસ્યા ઉદ્ભવે છે। જુદી જુદી વ્યક્તિઓ જુદી જુદી રેખા દોરી શકે અને તેથી નિરપેક્ષ ચલ એક્સની એક જ કિંમત માટે જુદી જુદી વ્યક્તિઓ સાપેક્ષ ચલ વાયની કિંમત વિશે જુદા જુદા અનુમાનો મેળવી શકે છે। નીચેની વિકર્ણ આકૃતિ પરથી આ બાબત આપણે સમજી શકીએ। એક જ માહિતી પરથી બનતી નીચેની વિકર્ણ આકૃતિમાં બે જુદી જુદી વ્યક્તિઓએ બે જુદી જુદી રેખા L1 અને L2 દોરી છે। અહીં જોઈ શકાય છે કે નિરપેક્ષ ચલ એક્સની કોઈ કિંમત એ માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની અનુમાનિત કિંમત રેખા L1 પરથી Y1 મળશે, જ્યારે રેખા L2 પરથી Y2 મળશે। આમ નિરપેક્ષ ચલ એક્સની એક જ કિંમત માટે તેને અનુરૂપ સાપેક્ષ ચલ વાયની જુદી જુદી રેખા પરથી જુદી જુદી અનુમાનિત કિંમત મળે છે। તેવી આ રીત વ્યક્તિલક્ષી છે તેમ કહી શકાય। આ રીતથી મળતી નિયત સંબંધ રેખાને શ્રેષ્ઠ અન્વયજન રેખા ન કહી શકાય, કારણ કે તેનાથી સાપેક્ષ ચલની શ્રેષ્ઠ અનુમાનિત કિંમત જ મળે છે। તેથી કોઈ ખાતરી નથી શ્રેષ્ઠ અન્વયોજિત નિયત સંબંધ રેખા મેળવવા માટે ન્યૂનતમ વર્ગની રીતનો વધારે ઉપયોગ કરવામાં આવે છે।
ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઉદાહરણ બેની સમજૂતી મેળવીએ. એક કંપનીના જુદા જુદા પ્રકારના લેપટોપની માસિક વેચાણ અને તેના નફાના આંકડા નીચે મુજબ આપેલ છે. માસ 1-6 આપેલ છે. વેચાયેલા લેપટોપની સંખ્યા એટલે કે એક્સ તે આપેલ છે 5, 7, 5, 12, 8 અને 3. નફો એટલે કે વાય આપેલ છે 8, 9, 10, 15, 10 અને 6. આ પરથી આપણે વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. જો એક્સ બરાબર 7 હોય તો વાયની અનુમાનિત કિંમત કેટલી તે આપણે શોધવાની છે. આપણે આગળ જોઈ ગયા તે મુજબ આપણે 4 કોલમમાં તેની ગણતરીની જરૂર. તો સૌપ્રથમ આપણે આ 4 કોલમ બનાવી લઈએ. સૌપ્રથમ એક્સ અને વાય જે આપેલ છે તે, ત્યાર પછી ત્રીજું કોલમ એક્સ વાય અને છેલ્લે એક્સ સ્ક્વેર. આ રીતે આપણે 4 કોલમ બનાવીશું. એક્સ વાય એટલે એક્સ અને વાયનો ગુણાકાર, જ્યારે એક્સ સ્ક્વેર એટલે એક્સનો વર્ગ કરવાનો છે. તો આગળ દર્શાવ્યા મુજબ અહીં આપણે કોલમ બનાવી. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જે આપણા આગળ દર્શાવ્યા મુજબના 4 સ્ટેપો છે તેમાં કિંમત મૂકીએ. સૌ પ્રથમ સ્ટેપ એક્સ બાર શોધીએ. એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન. અહીં સિગ્મા એક્સનો સરવાળો 40 છેદમાં અવલોકનની સંખ્યા છે 4 એટલે 6.67 મળશે. વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન એટલે કે વાયનો સરવાળો છે 58/6 બરાબર 9.67. હવે આપણું બીજું સ્ટેપ નિયત સંબંધાંક એટલે કે બી શોધીએ. તેનું સૂત્ર છે એન સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ એને ગુણ્યા સિગ્મા વાય છેદમાં એન સિગ્મા એક્સ સ્ક્વેર ઓછા સિગ્મા એક્સ કૌંસનો વર્ગ. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. એન એટલે અહીં 6 અવલોકન છે, એન બરાબર 6 લેશું. સિગ્મા એક્સ વાયનો સરવાળો આપણે 431 મળેલ છે. સિગ્મા એક્સ એટલે કે 40, સિગ્મા વાય બરાબર 58, સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 316 મૂકીશું. હવે કિંમત મૂકી અને આપણે સાદરૂપ આપીએ તો બીની કિંમત આપણને 0.90 મળે છે. આપણે પોઈન્ટ પછી બે આંકડા જ રાખવા. હવે ત્યાર પછીનું આપણું ત્રીજું સ્ટેપ એ શોધીએ. એ એટલે કે અંતઃખંડ. તો તેનું સૂત્ર છે વાય બાર ઓછા બી એક્સ બાર. વાય બાર બરાબર 9.67 માઇનસ બી બરાબર 0.90, એક્સ બાર બરાબર 6.67. અહીં 0.90 × 6.67 બરાબર 6.003. તે બાદ કરતા એની કિંમત આપણને 3.67 મળશે. હવે આપણું ચોથું સ્ટેપ નિયત સંબંધ રેખા મેળવો. તેનું સમીકરણ છે અથવા તો સૂત્ર છે વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ. અહીં તેમાં કિંમત મૂકતા એ એટલે 3.67 અને બી બરાબર 0.9 એક્સ એમનો રાખીશું આપણે. આમ સમીકરણ આપણે પૂરું થયું. હવે આપણે અનુમાનિત કિંમત માંગેલી છે તો કે હા, અહીં એક્સ બરાબર 7 તેના માટે આપણે અનુમાન કરવાનું છે. તો સમીકરણમાં એક્સની જગ્યાએ આપણે 7 મૂકીશું. તો વાય કેપ બરાબર એ એટલે 3.67 વત્તા બી એટલે 0.9 અને એક્સ બરાબર 7 મૂકતા 0.9 × 7 એટલે કે 6.3 પ્લસ 3.67 બરાબર 9.97. આમ આપણે કહી શકીએ કે એક્સ બરાબર 7 ત્યારે વાયની અવલોકિત કિંમત અથવા અનુમાનિત કિંમત છે તે 9 મળશે. જો દાખલામાં ત્રુટિ માંગેલી હોય તો તેનું સૂત્ર છે વાય માઇનસ વાય કેપ. અહીં વાયની કિંમત આપણને 9 આપેલી છે. વાય કેપ આપણે શોધેલ છે 9.97. તેથી ઈ બરાબર -0.97 લાખ મળશે. આમ ત્રુટિ એટલે મૂળ અવલોકન અથવા મૂળ માહિતી તેમાંથી વાય કેપ જે આપણે શોધેલ છે તે બંને વચ્ચેનો તફાવત તેને આપણે ત્રુટિ કહીશું. તેને સંકેતમાં આપણે ઈ વડે દર્શાવીશું. ચાલો
विद्यार्थी मित्रों, हवे आपणे उदाहरण 3 समझूती मेळवीए। उदाहरण 3 मां आपणे उदाहरण 1 અને ઉદાહરણ 2 માં દર્શાવ્યા મુજબ કોલમ છે એક્સ વાય એક્સ વાય અને એક્સ સ્ક્વેર, તે કોલમ બનાવી અને દાખલો ગણીશું। જો તે સૂત્ર તમારે ન અપનાવવું હોય તો અહીં મધ્યકવાળું સૂત્ર છે તે પણ તમે અપનાવી શકો। પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, આપણે બધા દાખલા ઉદાહરણ 1 અને 2 માં દર્શાવ્યા જે સૂત્ર છે તે જ અપનાવવાનું છે। ટેક્સ્ટબુકમાં પ્રેક્ટિસ માટે અલગ અલગ આપેલા છે, પરંતુ આપણે ઉદાહરણ 1 અને 2ની જે સમજૂતી મેળવી તે રીતે જ આપણે પ્રેક્ટિસ કરવી। અહીં ફક્ત તમને સમજૂતી માટે મધ્યક શોધી અને કઈ રીતે કોલમ બને, બીનું સૂત્ર છે અહીં કઈ રીતે લેવાશે તે સમજાવું। ચાલો ઉદાહરણ 3 જોઈએ। એક કંપનીના કારની સર્વિસ સેન્ટરમાં અકસ્માતથી પામેલ કારના સમારકામ માટે લાગતો સમય અને સમારકામ ખર્ચ વચ્ચેનો સંબંધ જાણવા માટે નીચે મુજબની માહિતી એકઠી કરવામાં આવી છે। અહીં આપણે એક્સમાં 32, 40, 25, 29, 35 અને 43 આપેલ છે, જ્યારે સમારકામ ખર્ચ એટલે કે વાય તે આપણે 25, 35, 18, 22, 28 અને 46 આપેલ છે। આપણે નિયત સંબંધ રેખા મેળવવાની છે અને જો સમારકામ માટે 50 કલાક સમય લાગતો હોય એટલે કે એક્સ બરાબર 50, ત્યારે વાયની અનુમાનિત કિંમત આપણે શોધવાની છે। હવે આપણે સૌપ્રથમ સ્ટેપ આપણું એક્સ બાર અને વાય બાર શોધી લઈએ। તો એક્સ બાર બરાબર સિગ્મા એક્સ છેદમાં એન અને વાય બાર બરાબર સિગ્મા વાય છેદમાં એન। હવે આપણે બી શોધવા માટે આગળ દર્શાવ્યા મુજબ ઉદાહરણ 1 અને 2માં દર્શાવ્યા મુજબ એક્સ વાય અને એક્સ સ્ક્વેરનું કોલમ બનાવો તો પણ ચાલે, પણ અહીં આપણે મધ્યક પરથી દાખલો ગણીએ। તો અહીં તમારે ત્રીજું કોલમ એક્સ ઓછા એક્સ બાર, વાય ઓછા વાય બાર, પછી આ બંનેનો ગુણાકાર એટલે કે એક્સ ઓછા એક્સ બાર એને ગુણ્યા વાય ઓછા વાય બાર અને છેલ્લે એક્સ ઓછા એક્સ બાર કાઉન્સનો વર્ગ, આ રીતે કોલમ બનાવવાના થશે। હવે આપણે બી શોધીએ। તો બી બરાબર સિગ્મા એક્સ ઓછા એક્સ બાર ગુણ્યા વાય ઓછા વાય બાર છેદમાં સિગ્મા એક્સ ઓછા એક્સ બાર કાઉન્સનો વર્ગ। હવે આપણે તેમાં કિંમત મૂકીએ તો 330 છેદમાં 228 આ સાદરૂપ આપતા 1.45 મળશે। તો અહીં આપણું આ જે બીજું સ્ટેપ છે તે આ સૂત્રની મદદ વડે આપણે શોધ્યું। હવે આપણે ત્રીજું સ્ટેપ એ શોધીએ। એ બરાબર વાય બાર ઓછા બી એક્સ બાર, અહીં સૂત્રમાં કિંમત મૂકીએ તો વાય બાર એટલે 29, બી એટલે 1.45 અને એક્સ બાર એટલે 34। હવે આપણે સાદરૂપ આપીએ તો એ બરાબર -20.3 મળશે। હવે આપણું ચોથું સ્ટેપ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા મેળવીએ। તો વાય કેપ બરાબર એ વત્તા બી એક્સ, વાય કેપ બરાબર એ એટલે -20.3, બી એટલે 1.45 અને એક્સ એમનેમ રાખવાનો છે। હવે આપણે અનુમાનિત કિંમત મેળવવા માટે એક્સ બરાબર 50 મૂકીએ તો એક્સની જગ્યાએ 50 લેવાના છે। હવે સાદરૂપ આપતા વાય કેપ બરાબર 52.2 મળશે। આમ વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખો, બી છે એટલે કે નિયત સંબંધ આંક છે તેના અલગ અલગ ઘણા બધા સૂત્ર છે, પરંતુ આપણે સૌથી જે પ્રથમ સૂત્ર છે તે જ સહેલું પડશે। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 3.1ના દાખલાઓ છે તેની પ્રેક્ટિસ કરજો અને જો તમને ના સમજાય તો તમે મને પૂછી શકો છો।